सहनावतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवा वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिष् श्रुतिस्मृतिपुराणानाम् शान्त 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 आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः चैतन्यं चे सर्वकं सर्वं सर्वभूतगुहाशयं यत्सर्वविषयातीतं तस्मै सर्वविदे नमः તો આપણે ઉપદેશ શાસ્ત્રીના અઢારમા પ્રકરણમાં છીએ પદ્ય વિભાગ આપણે પ્રસંખ્યા વિશેની ચર્ચા ચાલે છે અને એમાં સિદ્ધાંતિ હવે પોતાનો મત રજૂ કરે છે અને એક પછી એક જે પૂર્વ પક્ષે કહ્યું છે એના જવાબ આપતા જાય છે તો કહ્યું કે જે રીતે અહીંયા માત્ર શબ્દ પ્રમાણની જ જરૂર છે કારણ કે આત્મામાં અનાત્માના ધર્મનો અધ્યાસ થયો છે અને જ્યારે કહેવામાં આવે કે આ ધર્મ આત્મામાં નથી તો તરત જ એનો પછી આપણે એને દૂર કરી શકીએ એ માટે કહ્યું કે જેવી રીતે પુત્ર દુઃખમ યથા અધ્યસ્તમ પિતરા દુઃખે સ્વઆત્માની જેમ પિતા પોતાનામાં જે દુઃખ નથી જે પુત્રમાં છે એનો પોતાના ઉપર અધ્યારોપ કરે છે એ જ પ્રકારે આત્મા ઉપર અહમ કરતા અહમ ભોગતા વગેરે જે નિત્ય અદુઃખ દુઃખ રહિત છે એ આત્મામાં આ બધા અધ્યારોપ થાય છે અને એ ને શાસ્ત્ર નેતિ નેતિ એના દ્વારા નિષેધ કરે છે કઈ રીતે તો કે થયું કે છે જ નહીં તો એને કેવી રીતે દૂર કરો તો કે પ્રાપ્તવત પ્રતિષિદ્ધિ તે એ હોય એને સ્વીકારી લેવામાં આવે છે અને પછી દૂર કર એ હોય જાણે કે હોય પ્રાપ્તવત પ્રતિસિદ્ધિ એટલે જાણે કે એ હોય એ પ્રકારે સ્વીકારવામાં આવે છે અને પછી એનો પ્રતિષેધ કરવામાં આવે છે એ કહ્યું અને હવે આગળ વધે છે ના છેલ્લે કહ્યું પ્રાપ્તવત પ્રતિસિદ્ધિ તે ઉત્તમ પ્રપંચયતી એ જ વસ્તુનો વિસ્તાર કરે છે કે ન હોય એને હોય એમ પહેલાં માની લઈ અને પછી દૂર કરવામાં આવે છે પછી કહે છે કે જો તમે કહો છો એ પ્રકારે બંધન એ જો સાચું હોત તો શું થાત સાચા બંધનને દૂર કર્યો અને હવે મોક્ષ આવ્યો તો જે મોક્ષ આવે છે અને જે બંધન ગયું એ વળી પાછું નહીં આવે એની શું ખાતરી જે સાચું હોય અને એને કારણે આત્મા વિકારી બની જાય સાચું હોય તો તો બંધન સાચું હોય તો આત્મા ઉપર એની અસર થવાની જ તો આત્મા વિકારી બનવાનો તો તમે ગમે તે કંઈક પ્રયત્ન કરી અને પાછા એને શુદ્ધ કરો અને એને મોક્ષ ગણો તો વળી પાછો એ મોક્ષ નહીં આવે અરે વળી પાછું એ બંધન નહીં આવે એની શું ખાતરી એટલે કે છે મોક્ષ એક એ કન્ડિશનમાં એ કેસમાં મુક્તિ પણ કેવી બની જશે અધ્રુવમ એ પણ નિત્ય નહીં રહે આ બધી સિદ્ધાંતિ પૂર્વ પક્ષને વિચારવાનું કહે છે કે તમે જ્યારે આવું કહો છો કે બંધન અને મોક્ષ એ ઘટનાઓ છે જે સાચે સાચ ઘટે છે ખરેખર આત્મા બંધનમાં છે અને હવે એને મુક્ત કરવાના હોય તો એ મુક્તિ આવે તો પણ એ અનિત્ય જ રહેવાની આ બધી ચર્ચા કરી પછી હવે આગળ વધે છે આત્મની

સંભાવ્ય એટલે શું કે આત્મામાં આપણે સમજીએ કે આત્મામાં બંધન છે એ બંધાયેલો છે એવું ક્યાંય શાસ્ત્રમાં પ્રમાણ જ નથી શાસ્ત્રના એક વાક્યો ઉપનિષદના એક પણ વાક્યો એવું નથી બતાવતા કે આત્મા ખરેખર બંધાયેલો છે એટલે કે બંધન એ સત્ય ઘટના હોય એવું ક્યાંય આપણે શાસ્ત્રમાં જોતા નથી એવું કહે છે પછી કહે છે સંભાવ્યો ગોચરે શબ્દ પ્રત્યયોવા એટલે શબ્દ અને પ્રત્યય કોના માટે હોય જે સંભાવ્ય છે સંભાવ્ય છે એટલે જેનું વર્ણન શબ્દથી થઈ શકે અને એ શબ્દ વાપરવાથી એક પ્રત્યય જન્મે એના માટે શબ્દનો ઉપયોગ થાય જે અતીન્દ્રિય વિષય છે હે જે અતીન્દ્રિય વિષય હોય ત્યાં શબ્દ પહોંચે જ નહીં જે કોઈ દિવસ ઇન્દ્રિયોનો વિષય નથી બનતો ત્યાં શબ્દ કેવી રીતે પહોંચવાનો અને શબ્દ ન પહોંચે તો એની વૃત્તિ એના જન્મે આત્માને કોઈ જાતિ નથી ક્રિયા નથી મીન્સ કે ત્યાં કોઈ આકાર ગુણ અવયવ આવું કશું છે જ નહીં તો શબ્દ એનું વર્ણન કેવી રીતે કરે અને શબ્દ વર્ણન ન કરી શકે તો પ્રત્યય અથવા એનો ખ્યાલ પણ કેવી રીતે જન્મે જ્યારે કે હું રૂમાલ કહું તો રૂમાલ શબ્દ નામ થયું અને એના ઉચ્ચારણથી આ રૂમાલ એ શબ્દના ઉચ્ચારણથી તમારા મનમાં પ્રત્યય જન્મે કે આ રૂમાલ છે પ્રત્યય એટલે ખ્યાલ જન્મે કારણ કે તમે આ જોયેલું છે પ્લસ શબ્દ એનું વર્ણન કરે છે પણ જે અતીન્દ્રિય વિષય છે જેને જ્યાં ઇન્દ્રિયો પહોંચતી જ નથી તો એને કોઈ દિવસ જોયું જ નથી અને એનો કોઈ આકાર પણ નથી તો ત્યાં શબ્દ કેવી રીતે પહોંચી શકે અને શબ્દ ન પહોંચે તો એનો ખ્યાલ પણ જન્મે નહીં વૃત્તિ કે પ્રત્યય પણ જન્મે નહીં એ વસ્તુ કે છે ન સંભાવ્યો તદાત્મત્વાદ એ રીતે આત્મા કેવો છે અસંભાવ્ય કેવો છે અસંભાવ ન સંભાવ્યો અહમ કરતું હું તથા પ્લસ હું કરતા છું એ પણ ખરેખર જ્યારે ને તમે તમે જુઓ આપણે કેવી રીતે માની લીધું છે કે હું કરતા છું ભોગતા છું ક્યારેય જોયો આત્મા અને ક્રિયા આ બંનેને સાથે જોઈ આપણે કદાપી આ જોયું નથી આત્મા અને હું મનુષ્ય છું કરનાર છું આવું કંઈ સાથે જોયું જ નથી સાથે મીન્સ પિક્ચર આવું જોયું કે હા આત્મા કરે છે એવું જોયું નથી પણ વી કનેક્ટ એમને જ આપણે મનમાં કન્ક્લુઝન કરી લીધું શું કરી લીધું કે આત્મા દુઃખી આત્મા કરતા વગેરે એટલે અહીં કહે છે કે જ્યાં શબ્દ પહોંચતો નથી એનો પ્રત્યય પણ જન્મતો નથી એના વિશે આ બધું માની લીધું છે શું માની લીધું કરતા ભોગતા વગેરે એ એટલે એ વસ્તુ સમજાવે છે કે છે આત્માની બંધ સંબંધ બોધક પ્રમાણમ શબ્દ વા સર્વતા પી તે આત્મા વિશે એવું કોઈ પ્રમાણ જ નથી કે જે આપણને બતાવે શું બતાવે કે આત્મા બંધનમાં છે બંધાયેલો છે એનામાં આટલા શરીરના બધા ગુણો છે મેં ટૂંકમાં આવી રીતે આત્મામાં બંધન શબ્દ સ્થાપિત નથી કરતો ઉપનિષદ પ્રત્યંતર શબ્દો વા લોકે એક કે છે શબ્દ અને પ્રત્યય આ સમજવાની જરૂર છે કે શબ્દ અને પ્રત્યય ક્યાં લાગુ પડે શબ્દ અને આ ટેકનિકાલિટી બહુ ચિંતા ના કરતા આપણે એનો અર્થ સમજાવી દઈશું શબ્દ અને પ્રત્યય ક્યાં લાગુ પડે જે ઇન્દ્રિય ગોચર વસ્તુ હોય એને શું કહેવાય સંભાવ્ય ઇન્દ્રિય ગોચરને શું કહેવાય સંભાવ્ય ટૂંકમાં જ્યાં શબ્દની સંભાવના છે જ્યાં પ્રત્યયની સંભાવના છે એટલે કે છે ત્યાં ઇન્દ્રિય ગોચરમાં આ વસ્તુ શક્ય છે પણ આત્મામાં એ શક્ય નથી કેમ તો એનું હવે કારણ બતાવે છે તથા ષષ્ટી ષ્ટી એટલે સંબંધ કઈ પ્રકારના સંબંધ જાતિ ગુણ ક્રિયા ક્રિયાદિશ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત રહીત્ય આત્મન આત્મામાં શું શું નથી જાતિ નથી જાતિ હોય તો વર્ણન કરીએ કે ભાઈ ફલાણી જાતિનો છે આત્મા ક્રિયા હોય તો વર્ણન કરીએ કે આવું આવું કરે છે જેમ કે આપણે કહીએ કે કુંભાર છે એ માટલા ઘડે છે તો એ ક્રિયા થાય તો એનાથી વર્ણન થાય હવે આત્મામાં કોઈ ક્રિયા પણ નથી ઓકે જાતિ ક્રિયા ગુણ ગુણ એટલે સુંદર હોય લાલ કલર હોય સારો હોય તો એ રીતે વર્ણન થાય તો એનો પણ આત્મામાં અભાવ છે ક્રિયાદી વગેરે આ બધા આવું કંઈક હોય રસોયો હોય તો હું વાત કરું કે ભાઈ જે પેલો રસોઈ કરે છે ને પાંચ જણામાંથી રસોયાને પોઈન્ટ કરવો હોય તો આપણે કંઈ પેલો રસોઈઓ જે રસોઈ કરે છે એ માણસને બોલાવો હવે એવી રીતે રસ એની રસોઈ કરવાની ક્રિયા આપણા માટે હેન્ડલ બની તો આત્મામાં નથી જાતિ નતી ક્રિયા નથી ગુણ નથી સંબંધ આપણે કહીને મારા મામાનો દીકરો તો મામાનો દીકરો એ પણ એ દ્વારા આપણે ઓળખાવ્યો અહીંયા આત્માને કેવી રીતે ઓળખાવવો બી કેવી રીતે મીન્સ કે આમાનું કશું નથી એ ન આવું હોય તો જ એ શબ્દનો વિષય બને પ્રત્યયનો વિષય બને પણ આ બધું નથી એટલે આત્મામાં બંધન છે રીતે સી કે પૂર્વ પક્ષ કે છે કે આત્મા બંધાયેલો છે બંધન છે તો સિદ્ધાંતિ કહે છે બંધન છે એવું નક્કી કેવી રીતે થયું હાઉ યુ ડિસાઈડ નક્કી કેવી રીતે થયું કોઈ ઉપનિષદના વાક્યો તો એવું કહેતા નથી ઓન ધ કોન્ટ્રિટી કેવા વાક્યો છે સચ્ચેતાનંદ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આવા વાક્યો છે દિવ્યો હ્યમૂર્ત આવા વાક્યો છે એવા વાક્યો નથી આત્મા બંધાયેલો હેલ્પલેસ આવા કોઈ વાક્યો નથી શીખે છે તથા રૂપાદિહિનત્ત એમાં રૂપ નથી રૂપ વગેરે હોય તો પણ ઇન્દ્રિયોનો વિષય બને અને અનુમાનનો એ વિષય બને ધારો કે તમે છે ને અગ્નિને નથી જોતા પણ ધુમાડો જુઓ છો તો ધુમાડા ઉપરથી અગ્નિનું અનુમાન થાય તો કાંઈક દેખાય અગ્નિ ના દેખાય પણ અગ્નિમાંથી જન્મ તો ધુમાડો દેખાય તો પણ આપણે અગ્નિ સુધી પહોંચી શકીએ સો ધુમાડો વિલ ટેક અસ ટુ સ્મોક ધુમાડા ઉપરથી આપણે અગ્નિને અનુમાન કરી શકીએ હવે આત્મામાં તો આત્મામાંથી કઈ નથી આત્માનું હોવાનું કોઈ લિંગ જ નથી કંઈક વર્ણન થઈ શકે અનુમાન ધુમાડો હોય તો અગ્નિ સુધી જવાય એમ આત્મામાં કંઈક એવું હોય એને સંબંધિત જે દેખાતું હોય આત્મા નથી દેખાતો પણ બીજું તો આપણે એનું અનુમાન પણ કરીએ એટલે કે જે શબ્દ ન કામ કરે અનુમાન ન કામ કરે પ્રત્યક્ષ કામ કરતું નથી એટલે પછી અર્થાપત્તિ એ ન કામ કરે ટૂંકમાં બધા પ્રમાણ કામ નથી કરતા આ બધા પ્રમાણો થયા પ્રત્યક્ષ પ્રમાણ અનુમાન પ્રમાણ અર્થાપત્તિ પ્રમાણ અર્થાપત્તિ એટલે શું આપણે એક વસ્તુ ઉપરથી બીજી વસ્તુનું અનુમાન કરી દઈએ કે આ વસ્તુ થઈ છે ને એ પેલું ના હોત ને તો ના થઈ હોત જેમ કે એનો સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ આ દેવદત્તને આપણે જોયો એ દેવદત્ત જાડો થતો જાય છે દરરોજ અને કહે છે શું હું ખાતો જ નથી ખાતો જ નથી બિલકુલ વેઇટ કેમનું વધે છે એટલે અર્થાપત્તિ થઈ શું અર્થાપત્તિ થઈ કે એ રાત્રે જમતો હોવો જોઈએ રાત્રે બરાબર બધા સૂઈ જાય પછી એ લેતો હશે એ શેના ઉપરથી નક્કી કર્યું એ વેઇટ એનું જોઈને આપણે અન્યથા અનુપપત્તિ આ વજન વધવાનું કારણ ખાવા મીન્સ કે ભોજન સિવાય ના હોઈ શકે અન્ન સિવાય ના હોઈ શકે માટે એ દિવસે જમતો નથી દેખાતો એટલે આપણે શું અર્થાપત્તિ કરી રાત્રે એવી રીતે આત્મા વિશે કંઈક અર્થાપત્તિ થાય કશું નથી થતું અંડરસ્ટેન્ડ દેવદત્તને જોઈએ છીએ તો આ બધું હજી કંઈ કહી શકાય છે પણ આત્માને તો જોતા જ નથી એટલે નો અનુમાન નો અર્થાપત્તિ ઉપમાન ઉપમાન પણ નાશ આવે કેમ એટલા માટે જો આ પ્રાણી આપણે જોયું હમણાં જ અહીંયા નીલ ગાય જોયું હવે નીલ ગાય શું એ ખબર ના હોય હે તો આપણે કહીએ કે કોના જેવી ગાય જેવી પણ ગાયથી મોટી અને ઘોડા જેવી એવું કંઈક આપણે કહીએ પણ આપણે ગાય બી ખબર છે ઘોડો પણ ખબર છે એટલે બાળકને નીલ ગાય એટલે શું એ ખબર ના હોય તો હું આવી રીતે કહું કે થોડું હાઈટ તેની ઘોડા જેવી અને આમ ગાયથી નાની નાના નાના શીંગડા એવી રીતે હું વર્ણન કરું તો પેલાને નીલ ગાય નથી ખબર પણ ગાય ખબર છે અને ઘોડો બી ખબર છે એના ઉપરથી કંઈક અનુમાન કરે હા આવી હશે અંડરસ્ટ અને શું કહેવાય ઉપમાન જે કંઈક પ્રાણી જુઓ અમેરિકામાં બાઇસન જોઈએ તો બાયસન એટલે શું તમને મારે કેવું હોય કોઈને ખબર ના હોય તો કેવું તો એમ કે ભેંસ જેવું ભેંસ જેવું પ્રાણી એને શું કહેવાય મેં કહ્યું એને શું કહેવાય ઉપમાન તો તો આત્મા 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 બીજો બીજો હોય હોય આ આત્માનું તમને જ્ઞાન કરાવવા માટે હું કોનો ઉપયોગ કરું આ બીજા આત્મા દ્વારા એના જેવો જે આત્મા છે એના દ્વારા આનું વાત કરું તો તમને કંઈક ખ્યાલ આવે હવે એક આમાં તો છે નહીં એટલે શું થયું આ એકે પ્રમાણ નથી કામ કરતા ઓકે હજી એકબીજા પ્રમાણની વાત કરે છે ઉપમાનમ કામ નથી ભાવુપલબ્ધિ અનુપલબ્ધિ પણ એક પ્રમાણ છે અનુપલબ્ધિ એટલે હું એમ કહું કે મારા હાથમાં સફરજન નથી મારા હાથમાં સફરજન નથી એટલે તમે શું કરો છો સફરજન પહેલા જુઓ છો મનમાં સફરજનનો ખ્યાલ આવે અને પછી શું હા નથી અન્ડરસ્ટુડ પહેલાં અથવા હાથી નથી તો હા બરાબર છે ક્યારેય કહી શકો કે હાથી નથી હાથી શું છે એ ખબર હોય હાથી શું છે એ ખબર હોય જોયો હોય એને તમે અહીં નથી જોતા હથેળીમાં એટલે તમે કહી દો છો હા હાથીને આને કેવું પ્રમાણ કહેવાય અનુપલબ્ધિ પ્રમાણ અને અનુપલબ્ધિ પ્રમાણ કહેવાય તો એ આત્મામાં કામ નથી કરતું કારણ કે આત્મા નથી એ કહેવા માટે તમારે શું હોવું જોઈએ પેલા હતો એ જોયો અને હવે નથી 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 એવું તો જ કેમ કારણ કે હંમેશા હું છું હું છું હું છું એ સ્ફુરણ હંમેશા રહેતું હોય છે એટલે કે છે આનો અર્થ શું તો એક પ્રમાણ પ્રત્યક્ષ અનુમાન ઉપમાન અર્થાપત્તિ

અને જોયો હોય ને આત્માને અને આત્મા અને ક્રિયા બે ભેગા જોયા હોય જેમ તમે અત્યારે જુઓ છો કે મને બોલતા જુઓ છો એટલે તમે શું કહી શકો કે હા બોલાઈ રહ્યું છે સ્વામિનીજી બોલી રહ્યા છે પણ મને અને વાણીને સાથે જુઓ મને અને વાણીને બહાર નીકળતા સાથે જુઓ તો તમે કહી શકો કે હા મેં હું બોલી રહ્યો છું કોઈ માણસને ચોરી કરતા જોઈએ આપણે એમને એમ નથી બે જોયું એટલે આપણે બોલી દેતા હોય છે મને શંકા છે પણ મેં જોયું નથી મેં જોયું નથી જોયું હોય ને તો ઠોસ થઈ જાય પણ જોયું નથી તો આપણે ક્યારે આવું જોયું કે આત્મા કરતા છે ક્યારે જોયું આત્મા વિશે જે જે આપણે કહીએ છીએ નાનો છું મનુષ્ય છું કરનાર છું ભોગવનાર છું આ બધું જ કહીએ છીએ ડીડવી સી માની લીધું કે અહમ કરતા એને ક્યારેય ભેગા જોયેલ કનેક્ટ જ નથી કર્યું અને છતાં પણ આવા નિર્ણય આપણે કરીએ છીએ એટલે સિદ્ધાંત કે છે કે આત્મામાં બંધન પણ શક્ય નથી કારણ કે તમે જોયો નથી એક રીતે જોયું નથી પ્લસ ક્રિયા પણ શક્ય નથી તસ્માત અધ્યસ્ત નિષેધ એવ વક્તવ્ય માટે જે જે પણ આવા અધ્યાસ કરેલા છે એને જોયા નથી એવા આત્માને ભેગો જોયો નથી આત્મા નાનો હોય મનુષ્ય હોય હેલ્પલેસ હોય દીન હોય હીન હોય એવું જોયું નથી અધ્યસ્ત છે શું છે આ બધું અધ્યસ્ત અધ્યારોપિત કરેલું છે એ ઇતિ વક્તવ્ય એટલે એ વસ્તુ હવે કહે છે પચીસમાં શ્લોકમાં अहं कर्त्रात्मनि न्यस्तम् चैतन्यं कर्तृतादियत नेति नेतीति तत्सर्वम् साहं कर्त्रा निषिध्यते अहं कर्त्रात्मनि न्यस्तं चैतन्यं कर्तृतादि તો કે છે આત્મા ઉપર ચૈતન્ય એટલે કે ચૈત ચૈતન્ય ઉપર હું કરતા છું હું કરતા છું એટલે કે કરતૃત્વપણું ન્યસ્તમ ન્યસ્તમ એટલે અધ્યસ્ત છે શું કરવામાં આવ્યું છે ન્યસ્તમ એટલે આરોપ આરોપ કરવામાં એનો આવ્યો છે અને એ જે આરોપ થઈ જુઓ શું પોઈન્ટ આવી રહ્યો છે પૂર્વ પક્ષનું કહેવું છે કે આત્મા બંધનમાં છે અને આત્મા કરતા વગેરે છે એટલે આપણે કહ્યું કે બંધન જોયું ભાઈ તમે ક્યારેય પણ સાથે જોયું આ ક્રિયા અને બંધન આત્મામાં જોયા એ તો બતાવી શકાય એમ નથી વાય બિકોઝ આત્માનું જ આત્માને ક્યારેય જોયો નથી એ ક્યારેય આપણે ઓબ્જેક્ટ બન્યો જ નથી આ સાબિત કર્યું એટલે કે બંધને ક્યારેય જોયું નથી માટે શું નક્કી થયું કે આ બધું અધ્યસ્ત છે શું છે અધ્યસ્ત જોયું નથી પણ બીજી ક્યાંક કશુંક રહેલું છે એનો આત્મા ઉપર અધ્યાસ થયેલો છે એટલે કે છે એને કેવી રીતે એને શાસ્ત્ર દૂર કેવી રીતે કરે છે તો કે નેતિ નેતિ તત્ સર્વમ એ બધું જ ન ઇતિ ન ઇતિ એ દ્વારા એ બધા જ ખ્યાલોનો નિષેધ કરવામાં આવે છે સા અહંકર્તા નિષેધ્ય કોની સાથે કરનારની સાથે કરનાર એટલે જે અધ્યાસ કરનાર છે ને એ કોણ છે અહંકાર એની સાથે બધાનો બધાને નિષેધ બધાનો નિષેધ ત્યાગ કરવામાં આવે છે એ સમજાવે છે ચૈતન્ય ચિત સ્વરૂપે આત્મની અહંકર્તા સાભા સાંત કરણ અવિવેકેન હવે હું કરતા છું એવો ખ્યાલ જન્મ્યો ક્યાંથી કર્તૃત્વ ક્યાં છે અને હું ક્યાં છું આ બે લોકસ જુદા છે આત્મા એક લોકસ અધિકરણ કરતા પણ બુદ્ધિમાં એ ત્યાં છે તો આ બંનેના આ બંનેના લોકસ અધિકરણ બંનેના સેમ છે સેમ છે અલગ છે ચૈતન્ય એક વસ્તુ છે અને ઉપાધિ બીજી વસ્તુ છે ઉપાધિમાં કરતાં પણ છે બુદ્ધિ કરે છે મન કરે છે એ અને એના આદેશ અનુસાર સ્થૂળ શરીર કરે છે તો ત્યાંનું જે છે એનો આ બીજી જગ્યાએ અધ્યારો થાય છે એટલે કે જે સાભાસાંત કરણ અવિવેકેના ચિદા ચિદાભાસમાં એટલે કે ચૈતન્યનું પ્રતિબિંબ જે બુદ્ધિમાં પડે છે એ બુદ્ધિ ચેતનવંતી બને છે અને ત્યાં પછી કર્તૃત્વ રહેલું છે એનો અધ્યારોપ આત્મામાં થાય છે પણ અવિવેકે છે એમાં વડે થાય છે આત્મામાં નહીં આત્મામાં તો એ દેખાય છે એવું લાગે છે આવો જો વિવેક કરીએ તો ખબર પડે કે કર્તૃત્વ આત્મામાં છે નહીં પણ એનો અધ્યારોપ થયો છે તો હવે આ અધ્યારોપનું શું કરવાનું શાસ્ત્ર પાસે એક જ રીત છે કઈ રીત છે એને ખરેખર કાઢવાનું નથી ખરેખર થતું હોય ને તો ખરેખર કાઢીએ જેમ આપણે કહીએ છે ને સર્પ ખરેખરો હોય તો આપણે પેલા સર્પ કાઢવા વાળાને બોલાવવો પડે અથવા આપણે કોઈ એવા માણસોને બોલાવવા પડે જે લાકડી વગેરેથી કે એનાથી દૂર કરે હવે એવી રીતે કરતરા કર્તૃત્વ આત્મામાં હોત તો કઈકચાક રીતે આપણે દૂર કરે એને કેવી રીતે દૂર કરવાનું એ ખ્યાલ છે એ ખ્યાલનો નિષેધ કરો એમ કરીને કે જે તમારી પ્રસંખ્યાની જરૂર જ નથી ખ્યાલ છે માટે ખ્યાલને કેવી રીતે દૂર કરી શકાય ભાઈ એ નથી એ માત્ર એક ભ્રમ છે એ પ્રમાણે જ એને દૂર કરવાનું હોય આ પોઈન્ટ આના આ સમજાવાઈ રહ્યું છે અધ્યસ્ત નિષેધ એવેત શાસ્ત્રેણ ક્રિયે તે કથમ તરી આત્મનઃ સ્વરૂપ ઉપલબ્ધિ હવે બીજો પ્રશ્ન થાય છે કે માત્ર તમે તો અધ્યાસને નિષેધ કરવાની વાત આમાં શું કહી રહ્યા છે કે જે બંધન ફીલ થાય છે એનો એક જ ઉપાય છે શું ઉપાય છે કે આ અધ્યાસ છે અધ્યારોપિત છે એ સમજવાની જરૂર છે એ માની લીધેલું છે તો હવે સાચું માનો મીન્સ કે સાચું સમજો એની કોઈ વાસ્તવિકતા નથી ક્યારેય પણ આત્માને આપણે આવો જોયો નથી વી હેવ કન્ક્લુડેડ આપણે માત્ર આવું કન્ક્લુઝન કરી બેઠા છીએ બીજા કરે છે એટલે હું કરું અને આ સંસ્કાર પડી ગયા છે શેના સંસ્કાર અધ્યાસના સંસ્કાર એ સંસ્કારને ક્વેશ્ચન નથી કરતા સ્વીકારી લઈએ છીએ અને એ જ વસ્તુ આગળ ચાલે છે એટલે અહીંયા બતાવે છે કે આનો એકમાત્ર ઉપાય છે નહીં કે કોઈ ક્રિયા શું ઉપાય છે માત્ર આને ભ્રમ છે એ રીતે જાણી દૂર કરો ભ્રમ છે મારામાં એ નથી એમ બરોબર જાણી અને એને દૂર કરવાની જરૂર છે તો કે છે એટલું દૂર કરવા માત્રથી આત્મા કેવી રીતે આત્માને અમે કેવી રીતે જન્માવી શકીશું આ બધું આપણામાંથી દૂર કર્યું પણ આત્મા આવો છે આ બધા અધ્યાસ કે ભ્રમ દૂર કરી દઈશું પણ એનાથી આત્માનું સ્વરૂપ આવું છે એ કેવી રીતે ખબર પડશે ખ્યાલ આવ્યો અધ્યાસ તો હું દૂર કરી દઉં કે આ હું આ નથી ચલો હું આ નથી હું આ નથી પણ હું શું છું તો હું છું શું હું કોણ છું એ કેવી રીતે ખબર પડશે હવે આ પ્રશ્ન થયો તો એનો જવાબ છવ્વીસમાં શ્લોકમાં આપે છે અનુપલબ્ધ સ્વયં જ્યોતિ હા સ્વરૂપ આ ફરીથી હા ઉપલબ્ધિ સ્વયં જ્યોતિ પ્રત્યક સદક્રિય સાક્ષા સર્વાંતર સાક્ષી ચેતા નિણોદ શું છે ઉપલ એને કે છે આત્માના સ્વરૂપ માટે તમારે કંઈ કરવાનું જ નથી એમ કે છે આપણે આત્માના સ્વરૂપને ક્રિએટ અમે નથી કરવાનો એણે એવું કહ્યું કે બધું નિષેધ કરી દઈશું તો પછી આત્માને કેવી રીતે સમજીશું અને એ એ એનું સ્વરૂપ શું છે એ કેવી રીતે સમજાશે તો કે છે એ માટે કંઈ કરવાનું જરૂર નથી એ તો કેવો છે ઉપલબ્ધિ સ્વરૂપ એ તો હંમેશા છે જ એના ઉપર જે જે ભ્રમ આવી ગયા છે એ કાઢો માત્ર પછી આના માટે કંઈ કરવાની જરૂર નથી એ તો કેવો છે જ ઉપલબ્ધિ પાછું કેવો છે સ્વયં જ્યોતિ એને જન્માવવાનો નથી એ તો સ્વપ્રકાશ છે પોતાના જ કારણે છે પોતાનાથી જ છે દૃષિહી સાક્ષી સ્વરૂપ છે પ્રત્યેક સદ અક્રિય અત્યંત નજીક છે નજીકનો શબ્દ બી ના વપરાય સ્વરૂપ જ છે અને સદા અક્રિય સદ અક્રિય સ્વરૂપ છે અને કેવો છે અક્રિય એમાં કોઈ ક્રિયા નથી એટલા માટે કયા શબ્દો શાસ્ત્રો વાપરે છે ગૃહદરાની ઉપનિષદ કયું શબ્દ વાપર્યો યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મા એના માટે આ બે શબ્દ વાપર્યા સાક્ષાત એટલે ઇન્દ્રિયોની જરૂર નથી અપરોક્ષ એટલે મનની કે ઇન્દ્રિયોની કશાઈની જરૂર નથી એમને એ પ્રકાશી જ રહ્યો છે પ્રકાશી રહ્યો છે માત્ર ખ્યાલ ચેતા ચૈતન્ય સ્વરૂપ નિત્ય અગુણ અદ્વય નિત્ય છે શું કહી દીધું અગુણ અને અદ્વય એકમાત્ર છે કેવો છે એકમાત્ર એટલે છે ને બધા ખ્યાલ જેમ દૂર થાય ખ્યાલ દૂર થાય એટલે આત્મા ત્યાં છે આપણે એક હું મનુષ્ય છું એ મનુષ્યપણાને દૂર કરો મનુષ્ય છું એ મનુષ્યના ખ્યાલને દૂર કરો હું માટે આપણે કંઈ કરવાનું નથી એ તો હું તો છે જ અત્યારે મનુષ્યપણો આપણે હું સાથે જોડી દીધું છું અન્યત્ર રહેલી વસ્તુને હું સાથે જોડી દીધું છે આ જે જોડાણ થઈ ગયું છે બીજી વસ્તુઓનું બીજાના ધર્મનો એને માત્ર દૂર કરતા જાઓ એને દૂર તમે કરતા જાઓ પછી આત્મા તો ત્યાં છે જ એટલે એને માટે ટીકાકાર કે છે અનુપલબ્ધ્યાદિ સ્વસ્વરૂપે પ્રમાણ અભ અભાવા અનુપલબ્ધ્યાદિ સ્વરૂપત્વે આત્મા નથી અનુપલબ્ધિ એટલે આત્મા નથી એના માટે કોઈ પ્રમાણ છે આત્મા નથી એવું કઈ કોઈ કહે છે શાસ્ત્રો શું કહે છે હંમેશા છે એવું કહે છે નથી એવું ક્યારેય કહેતા નથી ક્યારેય વાક્ય કે ગીતામાં કે ઉપનિષદમાં ક્યાંય આવું આવ્યું કે આત્મા નથી ભગવાન તો અંધ કોન્ટ્રો શું કે છે ન નસત વિદ્યે અભાવ ન અસત વિદ્ય તે અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી સતનો અભાવ અભાવ એને જ સત્ય કહેવાય જેનો ના હોય જો એ આવે ને જાય એવું હોય તો એ પણ સત્ય કહેવાય નહીં એટલે શાસ્ત્ર તો હંમેશા આજના ઉપર જ ભાર મૂકે છે કે છે છે ઓન ધ કોન્ટ્રોરી શું કહે છે જો એ નથી એવું માનશો અસન્યવ સ્વભાવતી અસ બ્રહ્મેતી વેદ છે આત્મા નથી એવું જો તમારી માન્યતા હશે તો તમારું જીવન એ પણ નકામું બની જશે કારણ કે તમે સત ઉપર વિશ્વાસ નથી કરતા જે છે એને સમજવાની કોશિશ નથી કરતા અને એ નથી એવું માનીને બેઠા છો તો પછી તમે જીવનમાં આલંબન કોનું લેશો આલંબન કે આશ્રય જીવનમાં આપણે હજી કંઈ ન જાણતા હોય તો કોનો આશ્રય લેવાનો હોય જે ઠોસમ ઠોસ હોય જે સ્ટ્રોંગ હોય હવે જે પોતે જેના પોતાના જ કોઈ ઠેકાણા નથી જે પોતે પોતાના પગભેર નથી આપણે કે તું આની પાસે શું માગે છે એને તો એનું પોતાનું જ ઘર ચાલતું નથી એની પાસે માગવા ગયો જેને પોતાના બે છેડા ભેગા નથી થતા એ તને શું આપવાનો હતો એમ એ અર્થાત આશ્રય કોનો લેવાનો આલંબન કોનો લેવાનો જે સ્ટ્રોંગ હોય જે હોય અને ન હોય એવું ના થવાનું એનો બીજી વસ્તુ તો કેવી છે ન હોવા બરોબર જેનો આધાર લઈએ જતા રહ્યા દરેકે દરેક વસ્તુ એવી છે અને હોય ત્યારે એની શક્તિ ક્યારે જતી રહેશે આપણને ખબર જ નથી માટે શાસ્ત્ર કહે છે જો આત્મા નથી એવું માનશો તો તમે બી જીવનમાં તમારું જીવન શૂન્ય બની જશે અર્થાત આવા વાક્યો જોવા મળે છે કે આત્મા છે પણ એવું વાક્ય ક્યારેય નથી જો અનુપલબ્ધિ એ નથી એ નથી એવું ક્યારેય જોવા મળતું નથી સાક્ષાત ઓન ધ કોન્ટ્રરી કેવા સાક્ષાત નજીકમાં નજીક આત્મા ડાયરેક્ટલી અનુભવાય છે સાક્ષાત ઇત્યાદિના ઉત્તરાર્ધ સૂત્રિત શ્રુતિ નામ પ્રમાણત્વાદ સ્વપ્રકાશ એવ આત્મા સદા સત સિદ્ધ અને માટે આત્મા કેવો છે સ્વત સિદ્ધ એવું શાસ્ત્ર કહે છે બંધન છે એવું નથી કેતા હમ આ વાત કરી પછી બીજી વાત આવે છે નનું આત્મા આત્મીય છે દ્વયમ અહમ મમ પ્રત્યય ગોચરત્વના પ્રસિદ્ધમ તથા સતી કથમ આત્મા સ્વતઃ સિદ્ધ એથી આશંખ્ય ઉપાધિવ તથા તો કે છે તમે કહો છો કે આત્મા સ્વતઃ સિદ્ધ છે પોતાની જાતે જ પ્રકાશી રહ્યો છે પણ કે છે એવું નથી સાથે અમે તો આ પણ અનુભવીએ છીએ શું અનુભવીએ છીએ હું અને મારું હું અને મારું તો એવું પણ અનુભવતા હોઈએ છીએ એનું શું હું અને મારું ત્યારે આપણે હું કંઈ કોને કહેતા હોઈએ છીએ હું કહું કે હું આ હું છું અને આ મારું છે શરીરને અને શરીરને સંબંધિત જે વસ્તુ આપણી મિલકત હોય આપણા સગાવાલાઓ હોય પત્ની બાળક આ બધા હોય હાથ પગ આ બધાને કહ્યા હું અને આ મારું તું કે છે એ સ્વતઃ સિદ્ધ છે તમે એમ કેમ કહો છો કે આત્મા એક જ સ્વતઃ સિદ્ધ છે આત્મા પોતાની જાતે પ્રકાશે છે એવું કેમ કહો છો આ વસ્તુ એ સ્વતઃ સિદ્ધ છે શું હું અને મારું મીન્સ એવું કહે છે કે હું અને મારું એ પણ પ્રકાશી રહ્યું છે એટલે એ પણ સત્ય હોવું જોઈએ પોઈન્ટ પૂર્વ પક્ષનો કેવો લાગે છે કે આત્માને સ્વતઃ સિદ્ધ કહીને તમે કહો છો કે એક જ હંમેશા છે પણ અમે તો કહીએ છીએ કે બીજું સાથે શું પ્રકાશે છે હું અને મારું એવું સતત પ્રકાશતું હોય છે હોય છે કે ના ઇનફેક્ટ એ જ વધારે હોય છે હા આત્માની તો આપણને પછી ખબર પડે પહેલાં આપણે શું જાણતા હોય છે હું અને અમારું એ જ આપણું જીવન હોય છે શું જીવન હોય છે મારું જીવન હું અને મારા પરિવાર મારી મિલકત મારું ઘર બહાર એમાં જ સીમિત હોય છે તો તમે કહો છો યા આત્મ સ્વતઃ સિદ્ધ છે આ બધાનું શું વોટ અબાઉટ ધીસ અને આ જ અમને તો વધારે સાચું લાગે છે ખ્યાલ આવ્યો તો એનો જવાબ આપે છે શું જવાબ આપે છે 27મા શ્લોકમાં સન્નિત સન્નિતો સર્વદાતસ્ય સન્નિતો સર્વદાતસ્ય સ્યાતદા આત્મા આત્માત્મીયમ દ્વયં ચાતઃ સ્યાદહ મમગોચરહું કે જે સન્નિતો સર્વદા તસ્ય ખરેખર એ આત્મા હું અને મારું એ જે કંઈ એમાં એ હું કોણ હોય છે શરીર હોય છે એ જે આપણે કહીશ હું અને મારું એમાં હું કોને આપીએ છીએ એ હું કહીએ છીએ છે એ આત્મા પણ એને આપણે માનીએ છીએ શું આ શરીરને જ હું માનીએ છીએ અહંકારને હું માનીએ છીએ એ અહંકાર જેના વિશે તમે એમ કહો છો કે એ સ્વતઃ સિદ્ધ છે પણ એમાં એ આવ્યું ક્યાંથી તમે જ્યારે શરીરને હું કહો છો એ શરીર વાસ્તવમાં હું નથી પણ આત્મા ઉપર એનો આરોપ થયો છે આત્મા ઉપર એનો આરોપ થયો એટલે ચૈતન્યને જ આપણે શરીર માનીએ છીએ અને પછી કે જ હું અને આ બધું મારું હું અને આ બધું મારું એમાં હું પણું તો ખરેખર શરીરમાં હું પણું આવ્યું કોને કારણે શરીર ચેતન કોને કારણે દેખાય છે આત્માના ચૈતન્યને કારણે આત્માની ચેતન ઊછીના પ્રકાશમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ટૂંકમાં એ પણ સાચું લાગે છે પ્લસ એમાં પછી શું થાય છે હું પણ સ્થાપિત કરીએ છીએ અને એનાથી સંબંધિતને મારું કહીએ છીએ પણ આ બધું આવ્યું કોને કારણે જે ચૈતન્યને કારણે પેલું શરીર એકવાર જતું રહે પછી એને આપણે કોઈ મારું નથી કહેતા ભલે રડીએ એને બધું પણ પછી આ પછી તરત જ એ વસ્તુને મારું ના કહીએ મારું કહીએ પણ રાખતા નથી ધીરે ધીરે મારું પણ હોય પછી શરીરમાં ના હોય જ્યાં સુધી જે ચેતન છે ને ત્યાં સુધી જ આ બધાની મહિમા છે ચૈતન્ય છે ત્યાં સુધી જ મહિમા છે પછી તરત જ મહિમા નથી તરત જ ઇમિડિયેટલી વસ્તુ નકામી થઈ ગઈ તા થાય છે ને આ માણસ ગયા પછી પતી ગયું એટલે આપણા લાગણીને બધું રહે એ બધી વસ્તુ અલગ છે પણ એમાં પછી કંઈ રહેતું નથી એટલે કે જે એમાં જે હતું એ એને હું પણ સ્થાપિત થયું એમાં મારા પણ સ્થાપિત થયું થેન્ક્સ ટુ હૂમ કોને કારણે બાકી એનું હું પણ સ્વતસિદ્ધ નથી એમાં હું પણ અને મારા પણ સ્વતસિદ્ધ નથી નહીં તો રાખો ને એટલું રાખતા હોય છે આ બધા ઈજિપ્ત વાળાને બધું બનાવે છે મમ્મી ને ક્યુ એનું તો આખું ટુરિઝમ એના પર જ ચાલે છે બહુ ચાલે છે ભવ્ય બધું કરેલું હોય છે પણ આમાં આપણને આમાં કોઈ રસ નથી અને શું હવે ગયું એ પછી એને જાળવી રાખવા માટે કેટલા પ્રયત્ન કરવા પડતા હોય છે કેટલું કેમિકલ્સ ને કેટલું બધું નાખે છે પણ સ્ટીલ તમે એને ઘરમાં લાવવાના છો કશું નથી કરવાના ટૂંકમાં એ કહે છે સર્વદા તસ એ આત્માને કારણની આત્માની સન્નિધિમાં છે અને માટે ચેતનતા પ્રાપ્ત કરે છે માટે એમાં અભિમાન થઈ જાય છે હું હે અભિમાન થઈ ગયું કે આ હું છેને કારણે આમાં નથી થતું થાય છે અભિમાન હા આમાં મારાપણાનું અભિમાન છે પણ હું પણ અભિમાન છે વાય કારણ કે આ એવું બતાવતું જ નથી કે હું હું કોણ બતાવે આમાં ચૈતન ચૈતન્યતા બધી વ્યાપ્ત થઈ ગઈ છે માટે આપણે માની લીધું કોને કે સન્નિધિને કારણે એને ચેતનતા પ્રાપ્ત કરી અને આપણે એને હું માનીએ છીએ આ આત્માત્મી દ્વય અત સ અહમ મમ ગોચર અને પછી એને કારણે આ જ્ઞાનના વિષય બને છે અહમ પણ જ્ઞાનનો વિષય બને છે અને મમ પણ જ્ઞાનનો વિષય બને છે અભિમાનકૃત ચિદાત્મન સર્વદા સન્નીતો સતી આ અહંકાર અને મમકાર એ બંને હંમેશા ચૈતન્યની નજીક છે અને માટે તદ તદ્દઆ ચૈતન્ય પ્રકાશયુક્ત થયા આની ચેતનતા એમાં જાય છે પહેલાં બુદ્ધિને પ્રાપ્ત થાય એટલે અહંકાર વૃત્તિ જન્મે કારણ કે આપણે કહ્યું છે ને બુદ્ધિમાં બુદ્ધિમાં બે વૃત્તિ છે વૃત્તિ અને ઈદમ વૃત્તિ પહેલાં કોણ ચેતન ચેતનતા પ્રાપ્ત કરે છે અહમવૃત્તિ વૃત્તિ એટલે અહંકાર બુદ્ધિની બે વૃત્તિ એક વૃત્તિ અને એક ઈદમ વૃત્તિ પહેલાં ચૈતનતા સૌથી સૂક્ષ્મ અહમ વૃત્તિ પ્રાપ્ત કરે અને એમાંથી બધા લેયર્સમાં જાય મન પ્રાણ ઇન્દ્રિયો અને શરીર પણ પહેલાં આણે પણ કેવી રીતે પ્રાપ્ત કરી ચેતન ચૈતન્યને કારણે અને પછી એમાં અહંકાર અને મમકાર જન્મે છે આ બધું શેના કારણે કારણે સાભાસ કરણ તદ્દ્ય તદ્વૃત્તિ અવિવેકાત આત્મા અહમ ઇતિ મમ ઇતિ જ ભાસમાન પણ આ પછી આપણે ભૂલી જઈએ છીએ ભૂલી જઈએ છીએ ઇન ધ સેન્સ આ આમાં ચૈતન્યને કારણે જ એ વસ્તુ નથી સમજતા અને આને જ હું અને મારું ભલ ભલા આને સંસાર કહેવાય આને શું કહેવાય સંસાર આ છે જે યુષ્મત છે એને અસ્મતનું સ્થાન આપી દીધું જે યુષ્મત છે એને કોનું સ્થાન આપી દીધું અસ્મતનું વિચ ડઝન્ટ ડિઝર્વ જે જળ છે એને અહમનું સ્થાન પણ પછી આને કારણે એ અહમનું સ્થાન પચાવી પાડે છે આ અહમનું સ્થાન એને મળી ગયું આત્માનું સ્થાન એણે લઈ લીધું અનાત્માએ બુદ્ધિએ અહમવૃત્તિએ એટલે કે અહંકાર એ બુદ્ધિ એ મને ઇન્દ્રિયો પ્રાણ અને મારી બધી વસ્તુઓ એમાંય આપણો હોય છે બધા છે બધા ઝઘડે છે ને આ એટલું એટલે ઇન્ડિયા પછી અહીંથી ભારત ને અહીંથી નેપાલ ને અહીંથી આમ ને અહીંથી તેમ આ કંઈ ઉપરથી લખીને નથી આવ્યું આ તો માની લીધું આ મારું એટલે વ્યવહાર તો આ રીતે જ થાય બધું બધાને આપી ના દેવાય વ્યવહાર તો જેમ થતો હોય એમ જ થાય પણ બધું કેના ઉપર ચાલે છે વિચાર કરો કોના ઉપર ચાલે છે માની લીધું પછી આવી પાડ્યું અને ચાલે છે પણ એમાં બધાની સંમતિ છે સર્વસંમતિ છે એટલે આપણો વ્યવહાર ચાલે છે પણ આ બધું એકવાર આત્મા નીકળી જાય પછી આ શરીરને કોઈ આત્માય નથી કહેતું તરત જ રવાના તરત જ એને કામ કરો આગળ આગળનું કામ કરો આત્મીય આત્મા આ બધું કોને કારણે ખરા આત્માને કારણે વિચ મીન્સ એ સ્વત સિદ્ધ નથી કોણ સ્વતઃ સિદ્ધ છે ચૈતન્ય જ સ્વ સિદ્ધ છે આ વાત કરી હવે આ પ્રકારે ચર્ચા આગળ ચાલે છે આવતીકાલે આપણે જોઈએ ॐ पूर्णमतः पूर्णमितं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ